નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આગળના લેક્ચરમાં આપણે સ્વાતે નંબર 10.2ના અમુક દાખલામાં સૂત્ર કઈ રીતે મૂકવા તેની સમજૂતી આપી હતી અને બાકીના તો કે તમને હોમવર્કમાં આપેલા હતા એ બધા દાખલા શેના હતા, તો કે શંકુના નળાકારનું, તો કે લંબવૃત્તીય નળાકારનું પૃષ્ઠફળના હતા બધા, કે કઈ રીતે નળાકારનું આપણે સૂત્ર તારવણી કરી. હવે છે લંબવૃત્તીય શંકુનું પૃષ્ઠફળ. આગળ આપણે નળાકારનું પૃષ્ઠફળ શોધતા શીખ્યા. હવે એ શંકુ આકાર હોય, તમને ખબર જ છે, તંબુ હોય તેનો શંકુ આકાર હોય, અમુક રમકડા શંકુ આકારના હોય, પછી આઈસ્ક્રીમનો કોન છે તે શંકુ આકારનો હોય. તો ચાલો આપણે એનું સૂત્ર કઈ રીતે એનું પૃષ્ઠફળ શોધવી જોઈએ. કે એકરૂપ આકૃતિની થપ્પી બનાવીને નક્કર પદાર્થ બનાવે, કે વર્તુળાકારની એકરૂપ થપ્પી બનાવો, નળાકાર લંબચોરસ ચોરસની લંબઘનને સમઘન. હવે તો કે પ્રિઝમ ના હોય તેવા બીજા પ્રકારના નક્કર પદાર્થનો વિચાર કરીએ. આ નક્કર પ્રકારના પદાર્થને શું કહેવાય? તો કે પિરામિડ. તો જોઈએ કે આકૃતિમાં કે બી પાસે કાટખૂણો હોય તેવો ત્રિકોણ એ બી સી કાપો. જો ત્રિકોણ કંઈ પણ, અહીંયા બી પાસે શું આ કાટખૂણો કર્યો. હવે ત્રિકોણની કોઈ એક લંબ બાજુ એ બી પરથી લાંબી ઘાટી પટ્ટી ચોંટાડો. જો લંબ બાજુ કઈ છે એ બી, અહીંયા તો કઈ લાંબી ઘાટી પટ્ટી ચોંટાડવાની કીધી. આકૃતિ 13.13 એ આવી ચોંટાડવા દોરીની, તો કે ત્રિકોણની બાજુ પર બંને બાજુથી પકડી અને ત્રિકોણને દોરીની આસપાસ ઘણી વખત છે ને તમારે ઘુમાવવાનો છે. તામ તો કે તમે ઘુમાવતા રહેશો તો એકદમ શું, તો કે આમ ગોળ આવો આકાર તમને પછી દેખાતો હોય તેવું લાગશે. તો આને શું કહેવાય? તો કે શંકુ. આઈસ્ક્રીમના કોનની હોય, તંબુ હોય, આને આપણે તો કે લંબવૃત્તીય શંકુ કહીશું. એમાં શું, તો કે એ બી છે એને એની શું કહેવાની, તો કે એની ઊંચાઈ. પછી બી સી છે આને શું કહેવાની, શંકુની ત્રિજ્યા. કારણ કે જો આમ ગોળ ગોળ ફરતું હોય તો આપણને ખબર છે કે કેન્દ્ર અને વર્તુળ પરનું કોઈ પણ બિંદુ એને ત્રિજ્યા કહેવાય. અને એસુને એસીને શું કહેવાય? તો કે શંકુની ત્રાસી ઊંચાઈ. આ એ થી સી ત્રાસી અથવા તો એને તિર્યક ઊંચાઈ કહેવામાં આવે છે. એટલે એના આપણે સંકેત ઊંચાઈ માટે એચ, ત્રિજ્યા માટે એલ અને તિર્યક ઊંચાઈ માટે આપણે એલ પણ લેશું. હવે આકૃતિ લંબવૃત્તીય શંકુ નથી, કારણ કે એમાં શિરોબિંદુને પાયાના કેન્દ્ર સાથે જોડતી રેખા પાયા સાથે કાટખૂણો બનાવતી નથી. બીમાં પાયો વર્તુળાકાર છે નહીં. જો આ તો કે આને લંબવૃત્તીય શંકુ નો કે, આગળ કેમ લંબવૃત્તીય નળાકારને કીધું કે પાયા સાથે કાટખૂણો બનાવવી જોઈએ એને જ લંબવૃત્તીય નળાકાર એ કહેવાય. તો આમાં પણ લંબવૃત્તીય શંકુ કહેવાય. કે શંકુનો અર્થ હવે બધે આપણે લંબવૃત્તીય શંકુ જ ગણીશું. હવે એનું સૂત્ર કઈ રીતે તારવશું? કાગળમાંથી વ્યવસ્થિત રીતે તેમાં સીધી બાજુ પર કાગળ લગાવેલ ન હોય તેવો શંકુ ધારથી કાપો ને તેને શંકુની વક્ર સપાટીનો કાગળ પર બનતો આકાર લઈ જોઈ અને ખોલો. જો આકૃતિ હવે એમ કીધું કે તમને દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય? તો કે એકના છેદમાં બે ને ત્રિકોણના પાયાની લંબાઈ અને એનો વેધ, એટલે એલ એટલે શું થાય, વેધ કે ઉભો હોય. તે કે એ લગભગ આકૃતિ દર્શાવે કાગળને, તો કે ઓ બિંદુમાંથી પસાર થતી રેખાઓ દ્વારા બનતા સેકન્ડો નાના સેંકડો ટુકડામાં આ કાગળને કાપવાનો છે. દરેક ટુકડો એ શું, તો કે લગભગ નાનો ત્રિકોણ જ અહીં તમને દેખાશે. અને તેની ઊંચાઈ કેટલી હોય? આની ઊંચાઈ તો કે શંકુની ત્રાસી ઊંચાઈ હોય ને એના જેટલી હશે આ ત્રિકોણની ઊંચાઈ, તિર્યક ઊંચાઈ જેટલી થશે. એટલે એ ત્રિકોણનું ક્ષેત્રફળ તો આપણને ખબર, કાટકોણ ત્રિકોણ એકના છેદમાં બે પાયો ગુણ્યા પાયા પરનો વેધ, એટલે એ લંબાઈ હોય ત્રિકોણના પાયાની લંબાઈ, અને વેધ એટલે ઉપર ઉભો લીટો હોય તેની. બધા ત્રિકોણના ક્ષેત્રફળનો સરવાળો આમ થાય 1/2 બી વન ગુણ્યા એલ. જો પાયાની લંબાઈને આપણે શું કીધું છે, તો કે બી કીધી છે ને, પાયાની લંબાઈ છે, અને આ તો કે ઉભો અને વેધ કહેવાય. આમ થાય કે બી વન ગુણ્યા એલ, બી ટુ પ્લસ એલ, બી થ્રી પ્લસ એલ. શું કામ? કારણ કે આ લંબાઈ તો સરખી જ છે, એ આપણે વર્તુળની ત્રિજ્યા લઈ શકીએ. તો સામાન્ય સૂત્ર આમાં એકના છેદમાં બે ગુણ્યા એલ ગુણ્યા વક્ર સપાટીની પૂર્ણ લંબાઈ. હવે પૂર્ણ લંબાઈ વક્ર સપાટી કેવા આકારની હોય? તો કે ગોળ આકારની હોય.
તો એનું વક્ર સપાટી ક્ષેત્રફળ 1 ના છેદમાં 2 ગુણ્યા L ગુણ્યા શું થાય તો કે 2 પાઈ r પૂર્ણ સપાટીની લંબાઈ એટલે આ પૂર્ણ સપાટી કેવી તો કે વર્તુળાકારની હોય ત્યાં શું આવે તો કે એનો પરિઘ એટલે સૂત્ર થશે અહીંયા અંશમાન છેદમાં 2 બે કેન્સલ થઈ જાય શંકુની વક્ર સપાટી શોધવાના સૂત્રની તારવણી કરશું તો આ આવશે પાઈ r L હવે તો કે ત્રાસી ઊંચાઈ તમને ઘણીવાર આપે ને ઘણીવાર ન આપે તમને શંકુની ઊંચાઈ અને ત્રિજ્યા ત્રાસી ઊંચાઈ વચ્ચે આ બધા વચ્ચે સંબંધ શું છે પાયથાગોરસનો પ્રમેય ધોરણ 10 માં આવશે કે આને કાટકોણ ત્રિકોણ હોય એમાં ત્રાસી બાજુને આપણે કર્ણ કહેવાય એટલે આ કર્ણનો વર્ગ છે એ શું તો કે આ બાકીની બે બાજુના વર્ગના સરવાળા બરાબર થાય તો આમાં કર્ણ એટલે તિર્યક ઊંચાઈ L નો સ્ક્વેર શું થાય બાકીની બે બાજુ એક ત્રિજ્યા છે અને કેની ઊંચાઈ બેયના વર્ગનો સરવાળો થાય L શોધવું હોય તો આને શું તો કે વર્ગમૂળની અંદર આ સાઈડથી તમને ખબર છે એક સાઈડથી વર્ગ કાઢવો હોય સામેની બાજુના વર્ગમૂળમાં લખવાનું એટલે ઘણી જગ્યાએ L નો આપ્યો હોય તો તમારે શોધીલા ક્યાંક H ની જરૂર હોય તો સામાન્ય રીતે આ તિર્યક ઊંચાઈવાળું સૂત્ર મૂકીને કોઈ પણ બે માપ આપ્યા હોય તો ત્રીજું માપ ખૂટતું હોય છે ગણતરીમાં આપણે શોધી લઈએ ઉપરાંત શંકુનું કુલ પૃષ્ઠફળ કે ઉપરથી બંધ આપેલું હોય તો ખબર છે કે પાઈ આર L પ્લસ ઉપરનો શંકુઓનું પણ તળિયું કેવું ઉપરનો ભાગ તો કે ગોળાકાર હોય વર્તુળ તો પાઈ આર સ્ક્વેર તો સૂત્ર શું થશે કુલ પૃષ્ઠફળનું પાઈ આર કૌંસમાં L પ્લસ R નળાકારનું કુલ પૃષ્ઠફળ શું હતું તો કે 2 પાઈ આર કૌંસમાં H પ્લસ R ત્યાં ઊંચાઈ હતી અને અહીં શંકુની ત્રાસી ઊંચાઈ હોય એટલે ઉદાહરણ છે જેની ત્રાસી ઊંચાઈ 10 સેમી પાયન ત્રિજ્યા 7 હોય તેવા વક્ર સપાટીનું ક્ષેત્રફળ સેલું પાઈ આર L વાળું સૂત્ર મૂકી લેવાનું કુલ પૃષ્ઠફળમાં તો કે ઈ સૂત્ર મૂકવાનું છે આપણે દાખલા જોઈએ સ્વાધ્યાયના શંકુના પાયાનો વ્યાસ હવે આપણને ખબર જ છે વ્યાસ આપ્યો હોય ત્રિજ્યા શોધી લે અને વ્યાસ ભાગ્યા તમે બે કરશો એટલે એની ત્રિજ્યા મળી જશે પોઈન્ટમાં લખો ભલે બાકી છેદમાં આમ લખી શકો ત્રાસી ઊંચાઈ 10 હોય વક્ર સપાટી ક્ષેત્રફળ સૂત્ર લખી દઉં છું પાઈ આર L ડાયરેક્ટ જ L આપ્યો છે હવે ઊંચાઈ અને વ્યાસ વ્યાસ આપ્યો છે ત્રિજ્યા કેટલી સેમી થશે 2 કુલ પૃષ્ઠફળ એટલે સૂત્ર આવશે પાઈ આર કૌંસમાં L પ્લસ R તમને અહીંયા L તો આપ્યું નથી તો એનું સૂત્ર આપણે આગળ જોયું તે કે L શોધવા માટેનું સૂત્ર L બરાબર શું આવે વર્ગમૂળની અંદર H નો સ્ક્વેર પ્લસ R નો સ્ક્વેર આ એક દાખલો હું તમને સમજાવું એટલે તમને ખ્યાલ આવી જાય તો જો જે ઊંચાઈ કેટલી આપેલી છે 21 આપેલી છે ને સોરી 83 ઊંચાઈ જ આપેલી છે તો ડાયરેક્ટ તમારે આ સૂત્ર જ મૂકીને ગણતરી થઈ જશે તેરમાં કુલ સપાટીનું એટલે આ મૂકવાનું તેરમાં એમ કીધું જો વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપ્યું છે ને એની 83 ઊંચાઈ આપેલી છે તો બે શોધવાનું એક તો પાયાની ત્રિજ્યા અને પછી કુલ સપાટીનું ક્ષેત્રફળ એટલે પહેલા તમે આ સૂત્ર મૂકી દેશો જો 308 આપ્યું છે બરાબર પેલું વક્ર સપાટીવાળું સૂત્ર મૂકી દેશો એટલે આપણને શું મળી જશે તેની ત્રિજ્યા આ બે આપ્યું પાઈની કિંમત તો ખબર 22 ના છેદમાં 7 એક માપ મળી જાય હવે ત્રિજ્યા મળી જાય પછી તો કે આ સૂત્ર મૂકીને કુલ સપાટીનું ક્ષેત્રફળ આમાં પણ 10 મીટર ઊંચો તમને તંબુ કીધો છે પાયન ત્રિજ્યા આ છે તો તેની ત્રાસી ઊંચાઈ પહેલા તો કે પાઈ આર L વાળું સૂત્ર મૂકશો એટલે તમને શું મળી જશે સોરી આ સૂત્ર મૂકીને L સ્ક્વેર ને H સ્ક્વેર વાળું એની ત્રાસી ઊંચાઈ શોધી લેવાની છે તિર્યક ઊંચાઈ એક દાખલો તમને હું તિર્યક ઊંચાઈ કઈ રીતે શોધવી ગણતરી કરીને બતાવું જો H નો વર્ગ એટલે ઊંચાઈ 10 આપી 10 નો વર્ગ પ્લસ 24 નો વર્ગ 10 નો વર્ગ કેટલો થાય 100 24 નો વર્ગ 500 ને 76 હવે કેટલું થશે 676 છે હવે આ 676 આમ આવ્યું કોનો વર્ગ છે એ આપણને કેમ ખબર પડે આપણે 8મા ધોરણમાં શીખી જ ગયા છીએ કે અવિભાજ્ય અવયવની રીતે આવી રીતે તમારે વર્ગ શોધવાના છે અને એના સાદા નિયમય છે આપણને ખબર
કે 24 નો વર્ગ 576 છે 25 નો 625 આવે એકમ નો અંક 6 હોય જેનો એકમ નો અંક 4 ને 6 હોય ને એના વર્ગ નો જ એકમ નો અંક શું આવે 6 તો આ 25 પછી કયો ડાયરેક્ટ આવે તો કે 26 એટલે 26 નો વર્ગ હોય તો એનું તમે બધાય વર્ગમૂળ ની અંદર જ છે ને કે વર્ગમૂળ કાઢશો તો 26 આવશે પહેલા એની ત્રાસી ઊંચાઈ તમને મળી ગઈ હવે શું કીધું કે 1 મીટર સ્ક્વેર ના 70 લીખે તંબુ બનાવવા માટે વપરાતો કાપડનો કુલ ખર્ચ તંબુ કીધું એટલે આપણને ખબર પડી જાય કે વક્ર સપાટી જ આવે ગોળ ન આવે કારણ કે તંબુનું તળિયું ઢાંકવાનું કીધું નથી એટલે આવું પહેલા પાઈ આર એલ એલ મળી જાય ને એટલે પાઈ આર એલ વાળું સૂત્ર તમે મૂકી દેશો એટલે તમને શું મળી જશે તો કે તંબુનું ક્ષેત્રફળ મળી જશે હવે પછી 1 મીટર સ્ક્વેરના 70 હોય તો કેટલા આપણે જોઈએ કે પાઈ ની કિંમત કેટલી છે 22 ના છેદમાં 7 આર ત્રિજ્યા કેટલી આપેલી છે 24 એલ તિર્યક ઊંચાઈ કેટલી મળી 26 મળી આ સૂત્ર તમારે મૂકી દેવાનું 24 26 હવે અહીંયા છેદ ક્યાંય ઉડતા નથી બાકી તમારે છેદ ઉડાડવાના હવે જો તમને આમ મળ્યું એટલે આનો જે ગુણાકાર કરશો અને જવાબ અહીંયા આવશે ઈ તો કે આ જવાબનો અહીંયા 26 અથવા તો 28 કોઈ પણ 26 જ આવશે અહીંયા જે જવાબ આવ્યો એનો તો કે આ જવાબ આવે એનો કેટલા સાથે ગુણાકાર કરવાનો 70 સાથે એટલે તમને તો કે તંબુ બનાવવા માટે કેટલું ખર્ચો થશે એ તમને કિંમત મળી જશે કે 1 મીટર સ્ક્વેર ને તમને મળશે 1 મીટર સ્ક્વેર ને 70 અહીંયા તમને મળશે એ મીટર સ્ક્વેર માં મળશે ને કે 200 500 જે મળે મીટર સ્ક્વેર 1 મીટર બનાવવા માટે 70 રૂપિયા લાગે 100 મીટર ના આપણને ખબર પડી જાય કેટલા થઈ જાય સીધા તો કે 7000 એવી રીતે હવે પાંચમો જેની ઊંચાઈ 8 મીટર ને પાયન ત્રિજ્યા 6 મીટર હોય તેવા શંકુ આકારના તંબુ બનાવવા માટે 3 મીટર પહોળી કેટલી તાડપત્રીની જરૂર પડશે એટલે પહેલા તો આપણે શું શોધી લેવાનું તિર્યક ઊંચાઈ ઈ મળી જાય પછી પાઈ આર એલ વાળું સૂત્ર મૂકી અને તમને મળશે કે શંકુ બનાવવા માટે આટલું કાપડ જોઈએ પછી એનો ભાગાકાર કેટલા માં સાથે કરી નાખવાનો છે જે જવાબ આવે એનો ભાગાકાર જો અહીંયા 88 64 ને 66 36 10 આવશે એટલે આમ થશે 22 ના છેદમાં 7 ગુણ્યા 6 ને અહીંયા કેટલા આવશે એલ 10 આવશે એટલે 6 10 60 કે 22 દાન 220 22 6 132 થાય 132 1320 ભાગ્યા તમારે કેટલા કરી દેવાના છે 7 1320 ભાગ્યા 7 આનો જે જવાબ આવે એનો પાછો તમારે કેટલા સાથે ભાગાકાર કરવાનો છે 3 સાથે એટલે તો કે કાપડ મળી જશે કેટલું જોઈએ હવે એમ કીધું માની લો કે સિલાઈના માપ અને કાપ કૂપમાં થતા બગાડમાં લગભગ 20 સેમી જેટલી વધારાની તાડપત્રી વપરાય છે કે વધારાની કેટલી વપરાય 20 સેમી એટલે ભાગાકાર તમારે 3.20 સાથે કરવાના અહીં પાઈની કિંમત સોરી 3.14 લઈને કે જે જવાબ આનો આવે એનો ભાગાકાર તો કે 3.20 સાથે કરવાનો છે ક્ષેત્રફળ મળે ને તેનો એટલે જવાબ તમને મળી જશે છઠ્ઠો શંકુ આકારના મકબરાની ત્રાસી ઊંચાઈ અને પાયાનો વ્યાસ આપ્યો જો આ એલ આપ્યું ને પાયાનો વ્યાસ 7 મીટર અહીં ત્રિજ્યા 7 થશે વક્ર સપાટી પર 100 મીટર સ્ક્વેરના 200 લેખે ચૂકવવાનો ખર્ચ તમને કીધો એટલે પાઈ આર એલ વાળું મૂકશો વક્ર સપાટી જ કીધી છે આર કેટલી છે 7 અને એલ આપેલી છે 25 7 7 કેન્સલ થઈ જાય 22 નો 25 નો ગુણાકાર કરશો કેટલા આવશે 25 અને 200 ને 50 500 અને 550 આવશે હવે તમને એમ કીધું કે 100 મીટર સ્ક્વેર ના 200 ને 10 હોય તો 500 મીટર સ્ક્વેર ના કેટલા આમ કરવાનું 100 મીટર સ્ક્વેર ના 200 ને 10 તો અહીંયા તમને જવાબ મળશે આનો કેટલો આવશે 500 મીટર સ્ક્વેર કે 500 મીટર સ્ક્વેર ના કેટલા તો આપણે ત્રિરાશી ખબર ક્રોસ ગુણાકાર 210 × 500 ભાગ્યા કેટલા આવશે
એટલે આનો જવાબ શું આવશે? 21 પંચા કેટલા થાય? 100 ને